नमस्कार विद्यार्थी मित्रों, आपनो डिजिटल साथी भावेश चौरासमा फिजिक्समां आपनुं स्वागत करे छे। अग्यारमाना विद्यार्थी मित्रों, आशा राखू छूं खूब आनंदमां हशो, भणता हशो, बधा मजामां छो ने? हा तो बोलो ने, अथी घरेथी तो आ बोलजो। हा हूँ मजामां छूं, तमे मजामां छो? सोशियल डिस्टन्स जाळवो, मास्क पहेरो, अर्थ वगरना बहार न निकळो अने सेफ रहो, सेनिटाइजरनो उपयोग करो, साबुथी वारंवार हाथ धुवो, तमे बधा जाणो छो। तो विद्यार्थी मित्रों, आजे आपणे फिजिक्सनी पाछी अद्भुत दुनिया में प्रवेश करीए छीए। छेले आपणे शू शीख्या हता याद करो, શું શીખ્યા હતા? પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્રના ઉપયોગ, એમાં ઉપયોગ શું હતો? એક સમીકરણોની યથાર્થતા ચકાસવી, મતલબ સમીકરણ સાચા છે કે ખોટા એ કહેવાનું। તો વિદ્યાર્થી મિત્રો, તમે સાચા ખોટા કહેતા હતા, કઈ રીતે કહેતા હતા? તો કે બે બાજુ પારિમાણિક સૂત્ર ચકાસતા હતા, સરખા આવે તો કહેતા હતા કે સૂત્ર સાચું, નકર ખોટું। વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળ વધીએ અને એક અદ્ભુત સરસ મજાનો ક્વેશ્ચન લઈ લઈએ। 2.17મો આ સાથે આ ચેપ્ટર પૂરું થશે। દાખલો કયો તો દાખલો, થિયરી કયો તો થિયરી, 3 માર્કમાં વર્ષોથી આ પ્રશ્ન પૂછાતો રહેશે। આવો છે કંઈક, એક સાદું લલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વબળની અસર હેઠળ દોલન કરે છે। ધારો કે સાદા લલકનો આવર્તકાળ લંબાઈ L, ગોળાના દળ M અને ગુરુત્વ પ્રવેગ G પર આ આવર્ત આધારિત છે, તો પરિમાણિક રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર પહેરવો। મિત્રો, આવર્તકાળ એટલે શું? મેં તમને શીખડાવ્યું હતું, એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયને આપણે કહેતા હતા આવર્તકાળ, યાદ છે? તો એક લોલક એટલે શું? તમે ઘડિયાળ જોઈ હશે, એમાં ડંકા ઘડિયાળ આવે, એમાં એક લાંબી દોરી જેવું હોય, નીચે દડો બાંધેલો હોય, એટલે કે લોખંડનો ભાગ હોય। તમે ઓલી આપણે મેળામાં રમકડાની દડી છે ને, એને લોલક કહી શકો। એ લોલકને મેં આમ હાથથી આમ લટકાવ્યું, માની લો કે રમકડાની દડી છે, એને હું આમ લઈ જાઉં પછી મૂકી દઉં તો એમાં આમ થશે। જોજો, દડી જ હોય, નીચે એક સરસ મજાનો દડો, ઉપર દોરી, પછી આમ પકડી રાખવાનું તમારે, તમારા કોઈ મિત્રને કહેવાનું આમ ખેંચતો ભાઈ ખેંચે, એટલે જેવો દડો ખેંચીને મૂકી દો એટલે આમ આમ ચાલે। તો દડો અહીંથી આમ ગયો, પાછો અહીં આવ્યો, આમ ગયો, આમ આવ્યો, એક ચક્કર પૂરું થયું, ફરી પાછી એની ગતિનું પુનરાવર્તન થાય। તો તમે જેવી રીતે ખેંચ્યું હશે એવી રીતે હશે, એને કહેવાય લોલકનો આવર્તકાળ। તો લોલકનો આવર્તકાળ આમાં કીધું છે 3 બાબત ઉપર આધારિત છે, LMG। એક સાદું લોલક છે, માની લો કે અહીંથી મેં લટકાવેલી આ દોરી છે, આ એક દળદાર પદાર્થ છે, એને હું આમ કરું છું, અહીંયા સુધી લઈ જાઉં છું, મૂકી દઉં છું, એ પાછો અહીંયા સુધી આવે અને પાછો અહીંયા આવી જાય, અહીંયા એક ચક્ર પૂરું થાય। એને કોઈ પણ એક ચક્ર પૂરું કરવા માટે લોલકને લાગતા સમયને એનો કહેવાય આવર્તકાળ T। હું અહીંથી દડાને અહીં લઈ જાઉં, અહીંયા આવીને પાછો અહીંયા આવીને અહીં આવે એટલે એક ચક્ર પૂરું થયું, આ મેં તમારા માટે લોલક દર્શાવ્યું। તો એનો આવર્તકાળ 3 બાબતો ઉપર આધારિત છે, આમાં લખ્યું છે MGL। આવર્તકાળ T છે ઈ MGL પર આધારિત છે। તમને એમ થાય MGL શું છે? એમ છે ને લોલકનું દળ છે, જે દડી છે ને આપણે દડી કીધું હતું એનું દળ, જી છે ગુરુત્વ પ્રવેગ, અને L છે લોલકની લંબાઈ। જે દડી હતી એમાં જે દોરી લંબાઈ હતી અને લોલકની લંબાઈ કહેવાય દરી વત્તા દોરીની લંબાઈ। તો એ 3 બાબતો ઉપર આધારિત છે, એની ઉપરથી તમારે એના આવર્તકાળનું સૂત્ર તારવવાનું છે। વર્ષોથી 5 માર્કમાં સવાલ પૂછાતો હતો મિત્રો, તો
एक अद्भुत बात आंसर आपणे शुरू करीए छीए। लोलकनो आवर्तकाल टी त्रण बहुगत पर आधारित छे, एम जी एल एना संप्रमाण में छे, एम ने कीधु बराबर छे। मतलब तमे याद राखी सको लोलकनो आवर्तकाल मगनलाल पर आधारित एम जी एल, तो एना बराबर आम लखी सकाय टी बराबर के एम जी एल। के छे ने ई सप्रमाणता अचळांक छे, अने जेनुं मूल्य वैज्ञानिकोए एक शोधेल छे, तो मतलब के भले अचळांक रह्यो पण एनी कंई वेल्यू छे नहीं। तो आपणे हवे बंने बाजुना परिमाण सरखावशुं। ई पहेला एक वस्तु कही दीए, ए आ त्रणेय साथे संप्रमाणमां हतो પણ ખબર નહીં આ એમ સાથેનો કેવો સંબંધ, એમની એક ઘાત હોઈ શકે, બે ઘાત હોઈ શકે, ત્રણ ઘાત હોઈ શકે, મને નથી ખબર, તો એમ લખી શકું એમની એ જીની બી અને એલની સી ઘાત પર આધારિત છે, બરાબર। તો હવે આપણે બંને બાજુના પરિમાણ સરખાવતા અને જોશું ઘાતાંક સરખાવીને સૂત્ર તારવશું, બંને બાજુના પરિમાણ સરખાવતા। હવે ડાબી બાજુએ તો શું છે, ડાબી બાજુએ લઈએ તો ટીનું ભાઈના પરિણામ, ટીના પરિમાણ, હવે ટી એટલે સમય, એનું પારિમાણિક સૂત્ર શું થાય તમને ખબર છે, એમ ઝીરો એલ વન નહીં પણ ઝીરો અને ટીની એક ઘાત, આ પરિણામ નંબર એક। જમણી બાજુ જોઈએ કે તો પરિમાણવિહીન છે, એમના પરિમાણની એક ઘાત, જીના પરિમાણની બી ઘાત અને એલના પરિમાણની સી ઘાત। તો મિત્રો શું થાય, એમના પરિમાણ યાદ કરો, યાદ કરો, એમ એટલે દળ, દળનું પરિમાણ લઈએ તો એમ એની ઘાત કેટલી છે, એ ઘાત, જીના પરિમાણ લઈએ, જી એટલે ગુરુત્વ પ્રવેગ, શું કીધું તું યાદ કરો, એલ વન ટીની માઇનસ ટુ, હવે તો તમે બધા હોશિયાર થઈ ગયા, એની ઘાત કેટલી, બી, એલ એટલે લંબાઈ તો એક જ છે, એની ઘાત સી, મતલબ એમની એ ઘાત, એલની એક ગુણ્યા બી, બી ઘાત, ટીની બે ગુણ્યા બી, બે બી પણ માઇનસ બે બી, કારણ કે માઇનસ છે, એલની વન ગુણ્યા સી, એલની સી। હવે ઘાતુડીનો સરવાળો થાય, અહીંયા એમ છે એની એક ઘાત, બાજુમાં એમ હોય તો એની ઘાત સરખાવાય, અહીંયા નથી તો અહીંયા એમની એ જ ઘાત છે, એલની જો બી ને સી બે છે, એલની બી પ્લસ સી અને ટીની માઇનસ ટુ બી, તો આ થઈ ગયા જમણી બાજુના પરિમાણ। હવે આપણે ઘાતાંક સરખાવશું અને સૂત્રમાં આપણે એબીસીની કિંમત મળે એટલે વાર્તા પૂરી થાય। તો જોજી અહીંયા એમની એ ઘાત, ડાબી બાજુ પણ એમની ઝીરો ઘાત, તો ઘાતાંક સરખાવશું, એમના ઘાતાંક સરખાવતા આ બાજુ એ, આ બાજુ ઝીરો, તો એ ઘાત બરાબર ઝીરો આવી, એ એલના ઘાતાંક સરખાવતા, વિદ્યાર્થી મિત્રો એલના ઘાતાંક સરખાવવાના છે, અહીંયા બી પ્લસ સી, અહીંયા ઝીરો, તો આની ઉપરથી હજી પરિમાણ મેળવવું પડશે, બી પ્લસ સી ઝીરો, એની કિંમત મળી ગઈ મને, બી અને સીની ભેગી કિંમત મળી છે, તો હજી કંઈક કિંમત મળે સી ને કેવી તો હું મેળવી શકું, બી કે સી એક કિંમત હોય તો મળી શકે, તો ટીના પરિમાણ બે બાજુ સરખાવીએ, વિદ્યાર્થી મિત્રો આ બાજુ ટીના પરિમાણ માઇનસ ટુ બી, આ બાજુ એક, તો આ બાજુ કહી શકાય માઇનસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ વન, એટલે કે બી બરાબર માઇનસ વન હાફ, લ્યો ઘાતાંકમાં બીની કિંમત પણ મળી ગઈ। હવે મને જો સીની કિંમત મળે ને તો હું સરસ મજાનું સૂત્ર બનાવી શકું। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીશું, આ બીની કિંમત સમીકરણ ત્રણમાં મૂકી દઈએ, ને ત્રણમાં મૂકતા બી પ્લસ સી ઝીરો, બીની જગ્યાએ માઇનસ વન હાફ વત્તા સી ઝીરો, ઓલી બાજુ જાય તો સીની કિંમત પ્લસ વન આપ થઈ જાય, લ્યો બધી કિંમતો ચડી ગઈ। તો વિદ્યાર્થી મિત્રો ક્યાંય ન જતા એની ઝીરો, બીની માઇનસ એક દ્વિતીયાંશ અને સીની એક દ્વિતીયાંશ આપણે આના સૂત્રની અંદર મૂકીશું, જોઈએ શું થાય છે।
याद रखो हमें सूत्र बनू बनू थाय तीन मार्क में प्रश्न अवश्य पूछाई सके छे। जोईए शू थाय छे ए बी सीनी किमतो समीकरण एक में मुक्ता पी बराबर के नी किमत तो एक है जो ऑलरेडी एमनी ए घात एटले शू जीरो घात जीनी बी घात बी एटले शू छे माइनस एक द्वितीयांश एलनी सी घात सी एटले प्लस एक द्वितीयांश। मित्रों दुनिया में कोईपण संख्या नी जीरो घात नो जवाब एक आवे એટલે એક ગુણ્યા એક એક થઈ જાય જીની માઇનસ એક દ્વિતીયાંશ એલની એક દ્વિતીયાંશ તો આને આમ લખી શકાય જી છેદમાં લખશું એલની એક દ્વિતીયાંશ જીની પ્લસ એક દ્વિતીયાંશ। અને વિદ્યાર્થી મિત્રો આ લોકોએ કેની કિંમત 2π લીધી છે આ દાખલા પૂરતી કેની કિંમત 2π સોરી એક નથી હું રકમમાં જોતા જરાક ભૂલી ગયો 2π લેવાની છે તો આગળ 2π લખી દઈએ સોરી ઓ વિદ્યાર્થી મિત્રો મેં ઉતાવળમાં એ કેની કિંમત 1 જોઈ લીધી પણ હકીકતમાં 2π એ વૈજ્ઞાનિકોએ કીધી બુકમાં જ આપી જ યાદ રાખવાની નથી આપણે k = 2π જે તમને રકમમાં આપી દેવામાં હવે વિદ્યાર્થી મિત્રો આની એક દ્વિતીયાંશ ઘાત એટલે વર્ગમૂળ આની એક દ્વિતીયાંશ એટલે વર્ગમૂળ બેયને વર્ગમૂળમાં પૂરી દી એલ ભાઈજી વર્ષોથી સદાબહાર સૂત્ર ત્રણ માર્કમાં પ્રશ્ન પૂછાય લોલકના આવતકાળનું સૂત્ર ટી બરાબર 2π વર્ગમૂળ એલના છેદમાં જી તારવો તમે તારવી શકો છો વિદ્યાર્થી મિત્રો તમને અવશ્ય આવડી જશે ટી ઇઝ ઇક્વલ ટુ 2π વર્ગમૂળ એલના છેદમાં જી। તો જુઓ કઈ રીતે આપણે આ પ્રશ્ન સોલ્વ કર્યો જોયું તમે શું જોયું કે પહેલા વહેલા લોલકનો આવર્તકાળ કઈ કઈ બાબત ઉપર આધારિત છે જે તમારે કહેવાનું હતું લોલકનો આવર્તકાળ કઈ કઈ બાબતો ઉપર આધારિત છે કોણ મને કહેશે એલ અને જી ઉપર બરાબર અને ત્રીજું એમ ઉપર પછી આપણે એનું સૂત્ર બનાવ્યું એ સૂત્રની મદદથી અંતે આપણે કીધું કે ટી બરાબર 2π રૂટ ઓફ એલના છેદમાં જી। મિત્રો અહીંયા આ પાઠ પૂરો થઈ ગયો છે જે લેસનમાં હું તમને હોમવર્ક તરીકે કહી શકું તો તમે આમાંથી જેટલા થાય એટલા દાખલા ગણવાના સામાન્ય રીતે દાખલાઓમાં છે 2.33 સુધી તમે થાય એટલા ગણજો અવશ્ય તમારાથી થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ ચેપ્ટરની સમાપ્તિ થઈ ગઈ આપણે આખા ચેપ્ટરને હાઇલાઇટ સ્વરૂપ લઈ શકાય વિદ્યાર્થી મિત્રો આપણે આખા ચેપ્ટરને હાઇલાઇટ સ્વરૂપે લઈ શકો કઈ રીતે શું શું શીખ્યા આપણે આ ચેપ્ટરમાં શું શીખ્યા મને કહેશો માપન અને તેની પદ્ધતિઓ પહેલાં વહેલાં આ ચેપ્ટર આખું પૂરું થઈ ગયું આપણું ચેપ્ટર શું શીખ્યા હતા તો કે ભાઈ આપણે ત્રણ વસ્તુઓના માપન શીખ્યા લંબાઈનું માપન દળનું માપન અને સમયનું માપન બરાબર તો શરૂઆત થઈ હતી પાઠની અંદર ભૌતિક રાશિઓ કોને કહેવાય ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો અદ્ભુત વાતો લીધી આપણે પહેલાં વહેલાં ભૌતિક રાશિ કોને કહેવાય ત્યાંથી શરૂઆત કરી હતી એ રાશિઓ સંપન્ન થઈ ગયા પછી આપણે એનાથી આગળ લીધું કે લંબાઈનું માપન કઈ કઈ રીતે કરી શકાય નાના મોટા એના એકમો લીધા લંબાઈના લંબાઈનું માપન કઈ રીતે કરી શકતા હતા મિત્રો કોણ કહેશે મને કયો બોલો એક તો મોટા અંતરના માપન માટે દ્રષ્ટિ સ્થાનભેદની રીત લીધી આપણે શું હતી દ્રષ્ટિ સ્થાનભેદની રીત પૃથ્વીના કોઈ સ્થળેથી તમે આમ જુઓ બે બાજુ તો વિદ્યાર્થી મિત્રો ગ્રહનું અવલોકન કરો ત્યાં ખૂણો બનાવો જેને આપણે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેતા હતા અને એની મદદથી તમે પૃથ્વીથી ગ્રહનું અંતર તારવી શકતા હતા અદ્ભુત વાત હતી વિદ્યાર્થી મિત્રો અદ્ભુત આ સૂત્રે ક્રાંતિ લઈ આવી દીધી તમે જાણો છો કયું સૂત્ર હતું બોલો ડી બરાબર બી બાય થીટા બી છે એ પૃથ્વીનો વ્યાસ થીટા છે એ તમારો ખૂણો છે અદ્ભુત ક્રાંતિ લઈ આવી દીધી આ સૂત્ર આવ્યું પછી અસંખ્ય અસંખ્ય અસંખ્ય
ग्रह वच्चेना डिस्टन्स मळ्या, पृथ्वीथी चंद्रनुं अंतर, पृथ्वीथी प्लूटोनुं अंतर, पृथ्वीथी फलाणा ग्रहनुं अंतर तमे शोधी लीधुं। बहु सरस मजाना एना दाखलाओ पण हता। ए दाखलाओमां अंश अने रेडियन वच्चेनो संबंध लेता शीख्या, रेडियन अने अंश वच्चेनो संबंध लेता शीख्या। विद्यार्थी मित्रों, बहु ज इम्पोर्टंट सूत्र छे जेने खगोळशास्त्री साइंटिस्ट बनवू छे, आ चेप्टर अवश्य याद राखे। एनी उपरथी आगळ वधी अने आपणे ग्रहोना व्यास पण लेता शीख्या, अद्भुत वात। पछी तमे कहेशो, साहेब नाना नाना अंतरो कई रीते गोतवा? तो एना माटे इलेक्ट्रॉन माइक्रोस्कोप छे, स्कैनिंग टर्निंग माइक्रोस्कोप छे, जेनी चर्चाओ करी हती। एनाथी आगळ वधीए आपणे लंबाईना विस्तारो केटला केटला मापता हता, तो अणु परमाणुना -10^-15 થી માંડી 10^-20 સુધીના હતા। એ તો હજી આગળ આવશે, અને અપર લેવલમાં 10^55 સુધીના નાના મોટા એના એકમો લીધા, ફર્મીમીટર, એંગસ્ટ્રોમ, નાના એકમો। ફર્મીમીટર એટલે 10^-15, એંગસ્ટ્રોમ એટલે 10^-10, મોટા એકમો પારસેક પીસી, એસ્ટ્રોનોમિકલ યુનિટ AU, અને પ્રકાશવર્ષ LY, જેના સંબંધો મેળવ્યા, અદ્ભુત વાતો કરી આપણે। એનાથી આગળ વધ્યા, શું શીખ્યા આપણે? દળનું માપન। તો દળનું માપન કઈ રીતે કરતા હતા આપણે? હું તમારું દળ માપવું હોય તો સાદી તુલા વડે, રાઈટ? અણુ પરમાણુના દળ માસ સ્પેક્ટ્રોગ્રાફના સાધન વડે, અને મોટા મોટા ગ્રહોના દળ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ આ રીતે આપણે માપતા હતા। એનાથી આગળ વધ્યા મિત્રો, આપણે નાના દળમાં પણ માસ સ્પેક્ટ્રોગ્રાફથી, સામાન્ય દળ તુલાથી, એનાથી મોટા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ ઉપરથી જે કઈ રીતે આપણે શીખ્યા હતા। તો દળ પછી આવ્યું શેનું માપન? સમયનું માપન। તો સમયનું માપન કઈ રીતે કરતા હતા? પહેલાં વેધશાળામાં રેતઘડીની મદદથી કરતા હતા, પછી એનાથી આગળ હાઈફા, અત્યારે એટોમિક ક્લોક આવી ગઈ છે, સમયનું માપન તો હું તમે બધા કરી શકીએ છીએ, ટીવીમાંય સમય આવે છે અત્યારે, એ બધું શીખાઈ ગયું। તો સમયનું માપન આવી રીતે થયું। પછી એનાથી આગળ વધ્યા અને અવનવી ટેકનિક્સ લીધી આપણે, ભૌતિક રાશિને જુદી જુદી રીતે કઈ રીતે દર્શાવાય એની વાત કરી। શું વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, મને કહો? એક તો આપણે બહુ અગત્યનું આ ચેપ્ટરનું ક્વેશ્ચન શીખા, પરિમાણ અને પારિમાણિક સૂત્રો। કોને કહીએ છીએ પારિમાણિક સૂત્ર? કોઈ પણ ભૌતિક રાશિને MLTના યોગ્ય ઘાતાંક સાથે MLTના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે એને કહેતા હતા એના પારિમાણિક સૂત્રો। વિદ્યાર્થી મિત્રો, પારિમાણિક સૂત્ર એટલે બીજું કાંઈ નથી, MLT માલતી, MLTની ઘાત સાથે રજૂ કરી શકો। એનાથી આગળ વધતા પારિમાણિક સૂત્રના ઉપયોગ શું? આ ચેપ્ટર અદ્ભુત હતું। કોઈનું સૂત્ર સાચું છે કે ખોટું એ કહી શકો, પછી સૂત્રો નવા બનાવી શકો, 2e = 2π√L ના છેદમાં જી, અવનવી આવી વાતો કરી શકાય છે। તો આપણું આ ચેપ્ટર માપન અને એકમ પદ્ધતિઓ અહીંયા ફિનિશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણા ઘણા બધા ચેપ્ટરો પૂરા થઈ ગયા, આપણે ટેસ્ટ પણ લીધી હતી યાદ છે, એની અંદર પણ હું માનું છું તમને સારા માર્ક મળ્યા હશે। આ ચેપ્ટર ઓમ સાવ સેલું છે, બેઝિકલી રીતે બહુ અગત્યનું છે, આગળ જતાં તમને ઘણી બધી રીતમાં કામમાં આવશે। આની ઉપર ઉદાહરણના દાખલાઓનો તમારે જો ફિઝિક્સની અંદર દાખલાઓ બહુ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો, સૂત્રો અવશ્ય યાદ રાખો। તમે ફિઝિક્સમાં મહેનત કઈ રીતે કરી શકો? તો કે પહેલાં વહેલાં કોઈ પણ ચેપ્ટર પૂરું થાય એના દાખલા માટેના સૂત્ર બનાવી લો, કારણ કે એક્ઝામની અંદર દાખલાઓ જ બહુ હોય છે, ફિઝિક્સની અંદર બહુ જ સમજ પૂછાય છે। તો એના સૂત્રોની એક યાદી તૈયાર કરો કે ભાઈ t = 2π√L/g, દ્રષ્ટિ સ્થાનભેદની રીતે હોય તો ડાયામીટર D = એટલે કે પૃથ્વીથી ગ્રહનું અંતર B/θ, પછી એનાથી આગળ આપણે શીખ્યા હતા ગ્રહનો વ્યાસ D = α/d, જ્યાં એંગ્યુલર મોશન કોણી વ્યાસ આવતો હતો, અદ્ભુત વાતો કરી હતી। જેટલા સૂત્ર એવા પારિમાણિક સૂત્ર એટલે MLT અંદર જેટલા પણ દાખલાઓ છે મિત્રો, બધા સૂત્ર ઉપર આધારિત છે। ફિઝિક્સ તૈયાર કરવું હોય તો સૂત્ર આવડવા જોઈએ, આખા ચેપ્ટરના સૂત્રોની યાદી બનાવી, ઉદાહરણના દાખલા ગણવા, અને ટેકનિક છે ઉદાહરણનો એક દાખલો ગણી સ્વાધ્યાયમાં એના જેવા દાખલા તમારે ગોતવા, કેટલા છે બધાય થઈ જાય।
આ રીતે બંચ બનાવવા દાખલા. તો તમે જોશો ઉદાહરણના 10 દાખલા હોય તો એના જેવા જ હોય સ્વાધ્યાયના 20. તો તમે ટેકનિક્સ વાપરો, તમારે સર્ચિંગ કરવાનું છે, શોધવાનું છે કે કઈ રીતે ઉદાહરણના દાખલાઓ આની સાથે મિક્સ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે મેં ઉદાહરણનો 2.1 ગણાવ્યો, તમારે જોવાનું સ્વાધ્યાયનો 2.15 છે, સેમ ટુ સેમ છે, કરો મેચિંગ, બે સરખા જોઈ ખાલી સૂત્રની જ કમાલ હોય. તો આ રીતે ચેપ્ટર પૂરું થાય ને વિદ્યાર્થી મિત્રો, પછી તમારી જવાબદારી વધે છે. તમારે એની અંદર કઈ રીતે મહેનત કરવી, ચેપ્ટર પૂરું થયા પછી શું કરવું, બધી જવાબદારી તમારી છે. તો ખુશ રહ્યો, આનંદ માર્યો, ફરી પાછા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, સાયનારા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.